નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ આપણે ન્યૂટને આપેલ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની વાત કરીએ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેને ગાણિતિક સ્વરૂપે રજૂ કરો. બે ગુણનો પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્નની અંદર ગાણિતિક સ્વરૂપે રજૂ કરવાનું કીધું છે નિયમને લખીને. તો અગાઉ આપણે જે જોયું કે ન્યૂટને જે નિયમ તારવ્યો હતો એના જે સ્ટેટમેન્ટ છે એને આપણે આ મુજબ રજૂ કરતા હતા. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર બળ દ્વારા આકર્ષે છે, કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના બેસ પ્રમાણમાં હોય છે. તો આના માટે ન્યૂટને ચંદ્ર અને પૃથ્વીના પ્રવેગને ધ્યાનમાં લઈ ગુરુત્વ પ્રવેગને ધ્યાનમાં લીધો હતો અને પછી આ બધી બાબતો એકબીજા સાથે સરખાઈ આ નિયમને તારવ્યો હતો. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર બળ લગાડે છે. આ બળ આકર્ષિત પ્રકારનું હોય છે અને આ બળનું મૂલ્ય તે બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ બળની દિશા બે પદાર્થોને જોડતી રેખા પર હોય છે. તો અહીંયા એક પદાર્થ M1 દળ ધરાવે છે, બીજો પદાર્થ M2 દળ ધરાવે છે. આ બંનેને જોડતી રેખા આપણે અહીંયા 1-2 તરફ અને 2-1 તરફની ડાયરેક્શનોમાં લઈ શકીએ છીએ. હવે આ જે સ્ટેટમેન્ટ છે આ અવતરણ ન્યૂટનના પ્રખ્યાત ગ્રંથ મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી, જેને આપણે ટૂંકમાં પ્રિન્સિપિયા તરીકે ઓળખીએ છીએ, એમાંથી લીધેલું છે. અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને ગાણિતિક રૂપે આ મુજબ રજૂ કરી શકાય છે. બંનેના બિંદુવત દળો M1 M2 છે અને એમની વચ્ચે લાગતું બળ જે છે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ M1 M2 અને આ જે બળ છે એ અંતર સાથે વ્યસ પ્રમાણનો સંબંધ ધરાવે છે, એટલે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² આ બંનેને ભેગા કરીને લખીએ આપણે તો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ M1 M2 બાય r² તો આ જે પદ મળે છે એ પદને આપણે ન્યૂટનની ગુરુત્વાકર્ષણના નિયમની રજૂઆત તરીકે લઈએ છીએ. અને હવે ચલેસીની નિશાની કાઢી નાખીએ, આ નિશાનીને કાઢી નાખીએ તો બરાબરની નિશાની મૂકવા માટે આપણે એની અંદર એક અચળાંક દાખલ કરીએ છીએ જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. અને આ રીતે મળશે આપણને એફ બરાબર જી M1 M2/r² તો આ થઈ નિયમની ગાણિતિક રજૂઆત. અને આર એ શું બતાવે છે? તો બે પદાર્થોના કેન્દ્રો વચ્ચેનું અંતર દર્શાવે છે. એટલે તમને એમ થાય કે કેન્દ્રો લેવાના. તો મિત્રો, જ્યારે પદાર્થો પરિમાણમાં મોટા હોય તો પછી ઓબ્વિયસલી એનું કેન્દ્ર ધ્યાનમાં લેવું પડે, અને પરિમાણ નાનું હોય તો સપાટીથી લો તો પણ ચાલી શકે છે. પણ અહીંયા એક્ઝેક્ટલી આર શું દર્શાવે છે? તો બે પદાર્થોના કેન્દ્રો વચ્ચેનું અંતર બતાવે છે. જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને વિશ્વમાંના કોઈપણ સ્થાન આગળ કોઈપણ સમયે તેનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે અચળ હોય છે. એટલા માટે એને સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અને જેનું મૂલ્ય 6.67×10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર છે. હવે આમાંથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક આજે છે એનું પારિમાણિક સૂત્ર અને એકમ પૂછી શકે છે. તો આની ઉપરથી તમારે બનાવવાનો છે એફ બરાબર જી M1 M2/r² તો જી બરાબર શું થાય? તો જી બરાબર થશે એફ ગુણ્યા r² ભાગ્યા M1 M2. હવે આની અંદર તમે એફ એટલે બળ, તો બળનો એકમ થાય ન્યૂટન, આર એટલે અંતર, એનો એકમ થાય મીટર સ્ક્વેર, અને M1 M2 દળ છે તો કેજી અને કેજી બે વખત તો કેજી સ્ક્વેર, તો આનું એકમ બને છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. અને પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો આ રીતે બનશે. ન્યૂટન માટે એટલે કે બળ માટે આપણે M1
एल वन टी माइनस टू अने आर स्क्वेर से तो एनी जगह अंतर नो वर्ग एट एल टू भाग्या एम वन एम टू एम वन एट एम वन आना आप मस दर से तो एम अने फरी एम से तो एम टू तो आनुसाद रूप आप दी तो आपने मैसे अँ एम माइनस वन एल थ्री अने टी माइनस टू तो एम माइनस वन एल थ्री टी माइनस टू आ एनु पारिमाणिक सूत्र बने छे बराबर। तो आ रीते बेड गुणना प्रश्न में तमने पूछी सके छे के न्यूटननी न्यूटनो गुरुत्वाकर्षण सार्वत्रिक नियम लखो અને એને ગાણિતિક સ્વરૂપે રજૂ કરો। હવે આ જે ગાણિતિક સ્વરૂપ મળેલું છે એને સદિશ સ્વરૂપમાં પણ રજૂ કરવાનું કહી શકે છે। એટલે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ। ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવો। તો પ્રથમ આપણે એનો નિયમ લખી દેવાનો છે। વિશ્વનો દરેક કણ બીજા કણ પર આકર્ષી બળ લગાડે છે જેનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે। એટલે દિશા આવી તો દિશા સાથે આપણે રજૂ કરીએ તો એને આપણે સદિશ સ્વરૂપ તરીકે ઓળખીશું। હવે આપણે સૂત્ર મેળવી લાયેલા છીએ એફ બરાબર જી એમ વન એમ ટુ અપન આર સ્ક્વેર। મિત્રો થોડુંક આપણે અહીંયા આગળ જે ભણ્યા હતા કે બે પદાર્થો એકબીજા ઉપર જે બળ લગાડે છે બળની સંકલ્પનાની વાત કરી અને ન્યૂટનની ગતિના પહેલો બીજો અને ત્રીજો નિયમ જોયો એ વખતે આ બાબત આવતી હતી કે બળ જે છે એ એક પર બે વડે અને બે પર એક વડે જે લાગે છે એ સરખું જ હોય છે। આંતર ક્રિયા થતી વખતે એક બે પર અને બે એક પર બળ લગાડે છે એ સરખા હોય છે। તો અહીંયા એમ વન દળનો પદાર્થ એમ ટુ દળના પદાર્થ પર બળ લગાડે અને એમ ટુ દળનો પદાર્થ એમ વન દળના પદાર્થ પર બળ લગાડે આનું મૂલ્ય સરખું હોય છે, માત્ર શું ફેર પડે છે? તો ધારો કે એમ વન દળનો પદાર્થ છે, આ એમ ટુ દળનો પદાર્થ છે, તો એમ વન દળના પદાર્થ વડે એમ ટુ દળના પદાર્થ પર આકર્ષી બળ લાગતું હોય તો એ કઈ દિશામાં હોય? તો એ પોતાની તરફ આકર્ષે, એટલે આ જે બળ બતાવ્યું મેં એ બળને આપણે એફ વન એક વડે બે પર તો એક પર બે એક વડે બે પર એટલે અહીંયા ટુ અને વન એફ ટુ વન બે પર એક વડે બે પર એક વડે પર વડે શબ્દ યાદ રાખીશું અને એ જ રીતે એમ ટુ વડે એમ વન ઉપર લાગતું બળ લેવું હોય તો એમ ટુ એમ વન ઉપર કઈ દિશામાં બળ લગાડે તો પોતાની તરફ તો અહીંયા આવશે એફ વન ટુ આ પણ સદિશ સ્વરૂપે। તો હવે તમે સમજી લેજો કે આ બંને બળના મૂલ્યો સરખા છે અને જે એમ વન એમ ટુ પણ આજકાલ જેટલા મળે છે એમ વન અને એમ ટુ એમના દળો છે। હવે આને આપણે અહીંયા સદિશ સ્વરૂપે રજૂ કરવા માંગીએ છીએ તો બળની દિશાઓ બદલાય છે। તો હવે હું આને આપણે યામ પદ્ધતિની અંદર વિચારીએ તો યામ પદ્ધતિમાં આ બળોને આ રીતે રજૂ કરી શકાય છે। આ યામ પદ્ધતિ છે, એમાં એમ વન અને એમ ટુ જે દળો છે એમના સ્થાન સદિશો અનુક્રમે આર વન અને આર ટુ છે અને આકૃતિ ઉપરથી તમે શું લખી શકો તો કે આકૃતિ ઉપરથી આર વન ટુ સદિશ બરાબર આર વન ટુ સદિશ બરાબર શું મળશે આર ટુ સદિશ માંથી આર વન સદિશને બાદ કરી એટલું બરાબર। હવે આમાં યાદ રાખીશું કે આ તીર જે બાજુએ હોય એ બાજુના સદિશને પહેલા લખીશું બાદ બાકી કરતી વખતે અને એમાંથી જે બાજુમાં આર વન ટુ નું પૂછ છે એના સદિશને બાદ કરીશું એટલે આર વન ટુ સદિશ બરાબર આર ટુ માઇનસ
R1 લખાય. અને હવે એનો એકમ સદિશ લેવો હોય તો તમને ખબર છે એકમ સદિશ કેવી રીતે મળે છે, સદિશને તેના મૂલ્ય વડે ભાગી નાખવામાં આવે તો એ એકમ સદિશ આપે છે. તો આ રીતે મળશે. એકમ સદિશ ને આ રીતે દર્શાવીએ છીએ કેરેટ સ્વરૂપમાં, R12 કેરેટ. તો R12 સદિશ ભાગ્યા R12 સદિશ નું મૂલ્ય. તો R12 સદિશ ની જગ્યાએ શું લખાય? R2 માઇનસ R1, એટલે R2 માઇનસ R1. R12 સદિશ નું મૂલ્ય એટલે કેટલું? તો આકૃતિમાં જોઈ શકાય છે કે એને આપણે R વડે બતાવીએ છીએ. તો આ રીતે તમે આને વ્યાખ્યાયિત કરી શકો છો. હવે M1 દળ પર M2 દળ વડે લાગતું બળ, જેને આપણે F12 તરીકે ઓળખાય, M1 દળ પર M2 દળ વડે, એટલે 1/2 વડે લાગતું બળ, એને આપણે શું કીધું? F12. તો F12 સદિશને કેવી રીતે દર્શાવી શકાય? તો F12 સદિશને દર્શાવવા માટે એનું મૂલ્ય gm1m2/r² અને હવે એની દિશા બતાવવી પડે. તો આની દિશા કઈ બાજુએ હશે? 1/2 વડે જે બળ લાગે છે એની દિશા કઈ બાજુએ હશે? તો એની દિશા બે તરફ હશે. તો એને આપણે અહીંયા પાછળ R12 કેરેટ વડે રજૂ કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે દિશા છે એ કયા તરફની છે. આકૃતિમાં તમે જુઓ, આ ડાયરેક્શન અહીંયા જે રજૂ કરેલી છે એ કઈ બાજુની છે? કઈ બાજુની દિશા છે? તો કે બે તરફની છે, બરાબર. અને એને આપણે 1-2 વડે દર્શાવેલી છે. તો અહીંયા જે બળ લખીએ છીએ F12 સદિશ, એને પણ તમારે આ રીતે જ બતાવવું પડે. F12 સદિશ બરાબર gm1m2/r² અને એની પાછળ દિશા દર્શાવવા માટે R12 કેરેટ રજૂ કરેલો છે. R12 કેરેટની દિશા એ 1-2 તરફની છે. તો આ રીતે તમારે આને સદિશ સ્વરૂપમાં રજૂ કરવાનું થાય છે. અને એ જ રીતે આવું જ આપણે M2 દળ પર M1 દળ વડે લાગતા બળની વિચારણા કરતા હોઈએ તો શું મળે? તો આ રીતે મળશે F21 gm1m2/r² × r21 કેરેટ. r21 કેરેટ ની દિશા કેવી મળશે? તો 2-1 તરફની હશે. 2/1 વડે લાગતું બળ એ પણ 2-1 તરફનું હશે. એટલે આ રીતે પાછળ એકમ સદિશો રજૂ કરીને આપણે બળને સદિશ સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, રજૂ કરી શકીએ છીએ. જોઈએ એની આકૃતિ. અહીંયા કાર્ટેશિયન પદ્ધતિમાં XYZ જે બતાવે છે એનું જે આપણે ઉગમ બિંદુ લઈએ છીએ ઓની સાપેક્ષે M1 નો સ્થાન સદિશ R1 અને M2 નો સ્થાન સદિશ R2 બતાવેલો છે. એની અંદર હવે R12 સદિશ આપણે જોયું કે 1-2 તરફની દિશામાં છે, અને એના કરતા ઉલટું R21 સદિશ એ 2-1 તરફની દિશામાં છે. એટલે અહીંયા R12 એની ડાયરેક્શન લઈશું તો આ ડાયરેક્શન મળશે R2 માંથી R1 ને બાદ કરીએ અને R21 લઈશું તો આનો જવાબ મળશે R1 માંથી R2 સદિશને બાદ કરીએ. એટલે આ બાજુમાં લઈએ આ ડાયરેક્શનમાં તો R12 મળે, અને R12 એ F21 માટે આપણે વ્યાખ્યાયિત કરીશું. તો આ રીતે 1/2 વડે અને 2/1 વડે લાગતા બળો આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. 2/1 વડે લાગતું બળ F21, 1/2 વડે લાગતું બળ F12, અને એની ડાયરેક્શનો પણ આ પ્રમાણે આપણે નક્કી કરતા હોઈએ છીએ. જેના વડે લાગે એની બાજુએ તીર આવે અને એના પરથી એના સ્થાન સદિશો અને ત્યારબાદ એના સ્થાનાંતર સદિશો અને ત્યારબાદ એના એકમ સદિશોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો આ રીતે આ પ્રશ્ન તમને 2 ગુણની અંદર પૂછાય તો સદિશ સ્વરૂપે રજૂઆત આ રીતે દર્શાવવાની છે. મિત્રો, હવે આપણે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા એનો ઉપયોગ જ્યારે 1-2 એટલે 2 અથવા 2-2 જ્યારે પાર્ટિકલ્સ હોય ત્યારે એની અંદર
આપણે એનો ઉપયોગ કરી કેવી રીતે બળ ગણી શકીએ. તો જેનું આપણે અહીંયા પ્રશ્નનું નામ બનાવ્યું છે, ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો સિદ્ધાંત. ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે સંપાતપણાનો નિયમ કેવી રીતે સમજી શકાય છે, તો આના માટે સૌથી પહેલું તો કામ આપણે એ કરીશું કે આકૃતિ જે આપેલી છે એને ધ્યાનમાં લઈશું. આકૃતિમાં જોઈ શકાય છે કે ચાર કણો દર્શાયેલા છે, M1, M2, M3 અને M4. હવે M1 દળનું જે કણ છે એના ઉપર M2, M3, M4 વડે જે બળો લાગે છે એના જવાબો મેળવવાના થાય, અને એ જવાબો જે મળે એને પછી આપણે ભેગા કરીએ સદિશ સરવાળા સ્વરૂપે, તો આપણને ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો સિદ્ધાંત મળ્યો કહેવાય. એટલે કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને આપણે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. એટલે હવે તમે આ એક નંબરનું જે કણ છે આની ઉપર જે બળ લાગે છે, દાખલા તરીકે પહેલા વડે લાગતું બળ મેળવવું હોય M1 દળના કણ પર, M2 દળના કણ વડે જે બળ લાગશે એ કઈ દિશામાં હશે, તો જાણીએ છીએ કે M1 થી M2 તરફની દિશામાં હશે. અને મેળવવું હોય તો કઈ રીતે લખી શકાય, F12 સદિશ બરાબર G M1 M2 / R12 બરાબર. હવે અહીંયા સમજો કે R12 નો સ્ક્વેર લખી દઈએ અથવા R12 સદિશ નું મૂલ્ય નો સ્ક્વેર, આ બંને વસ્તુ એક જ છે. સદિશ કરી આજુબાજુ મોડ કરવામાં આવે બરાબર, તો એ પણ મૂલ્ય બતાવે છે. ખાલી R12 લખીએ તો એ પણ મૂલ્ય બતાવે છે. એટલે R12 નો સ્ક્વેર લખવું કે R12 સદિશ નું મૂલ્ય અને પછી એનો સ્ક્વેર લખવું, બરાબર, આ બંને વસ્તુ એક જ છે. હવે આને 1-2 સદિશની દિશા દર્શાવી હોય તો કેવી રીતે બતાવે, તો આની પાછળ આપણે લખવું પડે R12 કેરેટ. હવે આકૃતિમાં એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખજો કે R12 કેરેટ જે છે એ -R21 કેરેટ જેટલા થાય. R12 કેરેટ એ R12 કેરેટ એ -R21 કેરેટ જેટલા પણ થઈ શકે, કારણ કે 1-2 તરફ અને 2-1 તરફ અથવા 2-1 તરફ અને 1-2 એકબીજાની વિરુદ્ધ દિશાઓ છે. તો માટે અહીંયા દરેકની અંદર આ બાબત આકૃતિમાં દર્શાવેલી છે. R12 કેરેટ બરાબર -R21 કેરેટ, R13 કેરેટ બરાબર -R31 કેરેટ બરાબર. તો આ વાત થઈ કોની, એક પર બે વડે લાગતું બળ. એ જ રીતે બે એક પર ત્રણ વડે લાગતું બળ, તો એને શું કહેવાય, F13 બરાબર શું આવશે, F13 બરાબર G M1 M3 / R13 સદિશ નો વર્ગ, અને અહીંયા આવશે R13 કેરેટ. એટલે અહીંયા જે કેરેટ લખો છો એ ત્રણ તરફની દિશાનો હોવો જોઈએ, 1-3 તરફનો. તો 1-3 તરફની દિશાનો એકમ સદિશ આ રીતે દર્શાવેલો છે. એ જ રીતે તમે ચોથા કર્ણ વડે લાગતું બળ વિચારો તો શું લખાય, F14 સદિશ બરાબર G M1 M4 / R14 નો સ્ક્વેર, અથવા સદિશ પછી મૂળ કરીને વર્ગ લખો, બધી વસ્તુ એક હશે. અહીંયા આવશે R14 કેરેટ. R14 કેરેટની દિશા ચોથા નંબરના કણ તરફ છે 1-3. તો આ રીતે તમે દરેકે દરેક કણ માટે મેળવી શકો છો. અને હવે આ જે ત્રણ જવાબો મળે, F12, F13 અને F14, આ બધાનો સદિશ સરવાળો કરવામાં આવે તો આપણને શું મળે, તો એ આપણને પરિણામી બળ આપે એક નંબરના કણ ઉપર. તો F1 સદિશ બરાબર F12 સદિશ + F13 સદિશ + F14
वन फोर सदीश अने हवे आ बधानो सदीश सरवाळो एटले एना एकम सदीशो जे दर्शाया छे एनी साथे आपणे आ बधा पदोने लखी દઈએ तो आपणने परिणामी जवाब प्राप्त થાય છે જે આ મુજબ મળે છે। एफ वन सदीश एक नंबर ना एम वन दर ना कण पर लागतु कुल बल एफ वन सदीश बराबर जी एम वन एम टू अपन आर वन टू सदीश ना मूल्य नो वर्ग इंटू आर वन टू कैरेट वत्ता जी एम वन एम थ्री बाय आर वन थ्री सदीश ना मूल्य नो वर्ग गुणे आर वन थ्री कैरेट प्लस जी एम वन एम फोर बाय आर वन फोर सदीश ना मूल्य नो वर्ग इंटू आर वन फोर सदीश आर वन फोर कैरेट आ रीते लखो अथवा माइनस निशानी साथे लखो तो पण चाले। माइनस निशानी एटले अहींया आ जे छे सदीशो एकम सदीशो एने उलटाई देवाना एफ वन टू नी जगह एफ टू वन लखवो पड़े तो आगळ ऋण निशानी पण लखी शकाय बराबर। तो अहींया एना करता ऋण निशानी बहार काढी वन टू कैरेट नी जगह टू वन कैरेट वन थ्री नी जगह थ्री वन कैरेट अने आर वन फोर कैरेट नी जगह आर फोर वन कैरेट ऋण निशानी आगळ निकाळी दीधेली छे तो आ स्टेटमेंट एना जेवुं ज बने छे। बीजी वस्तु आर वन टू सदीश नुं मूल्य अने आर टू वन सदीश नुं मूल्य सरखुं ज लखवानुं छे बराबर। समजजो के अहींथी आ एक नंबर छे आ बे नंबर छे अहींया एक नंबर छे अहींया बे नंबर छे तो आनी अंदर तमे अहींथी डिस्टन्स मापो आ बाजुनुं तो आ जेटलुं मळे એટલું જ અહીંથી આ મળવાનું છે એટલે મૂલ્યોની દ્રષ્ટિએ જ્યારે લઈશું ત્યારે બંને સરખા જ થવાના છે। ખાલી સદિશ સ્વરૂપમાં જ્યારે લખતા હોઈએ આ મોડ જે કરેલા છે એ નીકાળી દઈએ તો ઋણ નિશાની લખવી પડે બરાબર। એટલે તમારે આવું દર્શાવવું પડે આર વન ટુ સદિશ બરાબર માઇનસ આર ટુ વન સદિશ બરાબર તો ઋણ નિશાની લખવી પડે। અને અહીંયા આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વીય તીવ્રતા કહે છે। આ આપણે એક વ્યાખ્યા યાદ રાખીશું અને એનો એકમ થશે ન્યૂટન પ્રતિ કેજી। ન્યૂટન પ્રતિ કેજી એટલા માટે લખીએ છીએ મિત્રો કે એકમ દળ લેવાની વાત છે અને બળ છે તો બળને આપણે ન્યૂટન વડે બતાવીએ છીએ એકમ દળ હોવાથી એને આપણે અહીંયા ન્યૂટન પર કેજી એકમ વડે રજૂ કરીશું જેને ગુરુત્વીય તીવ્રતા અથવા ગુરુત્વ તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે।